નજરે સંવાદ કરી ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની આજ્ઞા મળતા હોય અને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તે થકી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ અને મહિમા સર્વગુણ કમાય છે. પણ તેના ક્યાંથી કમાય? જેવા સાધુ હશે ત્યાં ગુણાવે છે. તે મોક્ષ હોય તો પણ ઘટી જાય ને પામર તે વધી જાય. માટે સર્વેનું કારણ સમ છે. એ સૌ વાત કરી, આ જીવ સાધન તે શું કરશે? એટલે જેમ કોષ જોઈને વાડી કરવી તેમાં ઘણો દાખલો, એમ જે તેને ઢોર ખાય પંખી ખાય એમ સાધન તે કલ્યાણ થાવ તેવું છે. ને ભગવાન તે કલ્યાણ થાવ તે કેવું છે? તો પૃથ્વીનો છે વરસાદ વરસે નાણા પાકે, પછી તને ઢોર ખાય પંખી ખાય ચોર લઈ આવે તો પણ ખૂટે નહીં, કુવા તળાવ નદીઓ ખૂટે પણ સમુદ્ર ના ખૂટે, એમ ભગવાન તે કલ્યાણ થાવ તેવું છે. ના તો બહુ દુર્લભ છે, પણ નિવા સમજાતો નથી. અમારા સ્વામી કહું કે આ જીવ સાધન શું કરશે? આ જમાનામાં પેટનું પૂરું થતું નથી, ત્યાં વળી સાધન ક્યાં કરવા જવાનું છે? કદાચ સાધન કરે તો સ્વામી કહ્યું કે કોષ જોડી વાળી કરે એના જેવું છે. કોષ જોડી કેટલી કેટલી વાળી થાય, કેટલું થાય? અને વરસાદ પડે તો કામ આટી જાય, આખી પૃથ્વી લીલી ચમ થઈ જાય. એમ મારે બધું સાધનો તો એને ગમે તો કરે ત્યાં પહોંચાય નહીં. કલ્યાણ થવું બહુ દુર્લભ છે. પણ ભગવાન ભગવાનના સંત પૃથ્વીઓ વધારે પોતાના સંબંધે કઈ લાખો અતીત ને અધમ ને પાપી જીવનો કઈ પોતાના સંબંધે કઈ કલ્યાણ કરી નાખે તો સારા હોય ને એનું કલ્યાણ થવા શું નહીં. પછી અમારા જે કહ્યું કે ભગવાન શ્રીજીમાં વધાર્યા 500 પરમ લઈને મૂળ અક્ષર સ્વામી વિરાજદાન સ્વામી પોતાનું ઘરનું અક્ષરધામ ઐશ્વર્ય પિતા બધું લઈને પધાર્યા એવાની વાત છે. અને એમના સમજા જેટલા એટલે આ બધાનું કલ્યાણ કરી નાખ્યું. સ્વામી કહું કે અમે તો એવો સંકલ્પ લઈને આવ્યા છે કે 100 કરોડ મળવાનો જરૂરી છે. પછી સંકલ્પ મારે કહું કે મારા દર્શન કરીને કલ્યાણ, વાત સાંભળીને વર્તમાન થાય તો ઠીક છે, દર્શન કરીને કલ્યાણ. પછી મહારાજે વિચાર કર્યો કે મારા દર્શનો કેટલા થશે, માટે મારા સાધુના દર્શન કરવાનું કલ્યાણ. એ પણ મહારાજે કહ્યું કે એવા કેટલા દર્શન થશે, માટે મારા હરિભક્તનું કલ્યાણ દર્શન કરે, એનું એના ગોળાને પાણી પીએ પાય એને જમાડે, કોઈ પણ રીતે કાંઈ પણ સંબંધ થાય તો બધાનું કલ્યાણ થાય. પછી પણ મહારાજ અડાળની વાવ છે ત્યાંથી આવતા હતા. મારે કહ્યું ચાલો આપણે વાવ હોય તો ત્યાં આપણે નાવા જઈએ. સંતો તપાસ કરીને અડાળની વાવ ચડી આવી. વાવ પર તકતી એક લાગેલી છે. વાવ પર તકતી છે એમાં લખેલું છે કે આ વાવ બનાવતા અમાર જે કાળા પથ્થરા લાવતા હતા એ કાળાના પૈડામાં જે તેલ લંખાય એ ડીયર નાખવું પડે એ 1 લાખ રૂપિયા ખર્ચ એનો થયો છે. અને એ ઉપરથી બીજા તમે ખર્ચ ઉંચાઈ જાય. પણ આટલું બધું હોવા છતાં કહું કે અમારે કીર્તિ માટે નથી, આ કોઈ બીજા કોઈ કારણ પણ માટે નથી, પણ કેવળ કોઈ મોટા પુરુષ કે ભગવાન ને અવતાર કે કોઈ આનો ઉપયોગ કરે વાવ એમાં નાય તો મારું ઉદ્ધાર થાય એટલા માટે જ આ વાવ બંધાય છે. પછી મહારાજે કહ્યું પ્રભાવ આટલો દાખલો તો મહારાજે કહ્યું કે આપણે એમ સંકલ્પ કરો કે આ ગાળા નીચે કીરી તો કચાઈ જશે ને તો કીરીઓનું પણ અક્ષરધામની પ્રાપ્તિ. પછી આ વાવ પરથી પક્ષીઓ ઉડે જાય આવે નાય ધોય પાણી પી એમાં શું નહીં, એટલે બધાનું કલ્યાણ કર્યું. ભાઈ મારે ખૂબ મોટી દ્રષ્ટિ રાખીને હવે સર્વોપરી અવતાર થયો, સર્વોપરી વાત અને સંબંધી કલ્યાણ, જે ઝાડ નીચે બેસે એનું કલ્યાણ, જે ઢોરનું દૂધ નહીં જમે એનું કલ્યાણ સંબંધમાં લઈને ભાઈ કે મહારાજે આ કર્યું. હું તો પૂર્ણ દાન કરે ધર્મ જીવ પાડે પત્તો ખાય નથી. બહુ જો દેવ સ્વરૂપ સુધી જાય પછીથી આગળ ઘટી નહીં. મહારાજના સંબંધથી જ મહારાજના સંબંધના સંબંધ દ્વારાના સંબંધથી પણ
ચેતનની પ્રાપ્તિ થાય જે કોઈ રીતે થાય નથી. શ્રીમદ કેવ કૃપા સાધ્ય છે અને હવે એમને રાજી કરવા માટે આપણે સાધન કરવાના છે. એમને રાજી કરવાના સાધન શું? ધર્મ નિયમ શિક્ષા પત્રી ગ્રસ્તને ગ્રસ્તના નિયમ ત્યાગી ત્યાગી નિયમ એમાં રહીને અને ભજન ભક્તિ કહીને અને આ વાત બધાને કરવી, જેને જેને આ વાત આપણે આપણા શ્રમમાં એની વાત કરીને પ્રગટ નિવાસ સમજાવી દઈએ અને એવી રીતે આપણે સત્સંગ કરીએ કરાવીએ તો એમાં અક્ષરધામની પ્રાપ્તિ છઠ્ઠી અક્ષરધામ હું છું સદાન સંતા.